બધાએ આવી પેલી છે, પણ આ ગિફ્ટ મારા માટે અનમોલ છે અને આ ગિફ્ટને હું છે ને મારા ઘરની અંદર 100 પીસમાં રાખીશ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. બહુ જ આનંદ થયો, કારણ કે આ ગિફ્ટ યાર આની કિંમત તમે શું માનો છો યાર, કોઈ આંકી ના શકે એવી વસ્તુ. આજે એક આપણા મિત્ર, તમારું નામને પરિચય આપી દો. મિતેશ દિલીપકુમાર દવે, મોરબી ખાતે હું વકીલાતનો વ્યવસાય કરું છું અને 1999થી મને એક એન્ટિક વસ્તુનો સંગ્રહ કરવાનો શોખ છે, જેમાં વિશ્વના 285 દેશના સિક્કાઓ, ચલણી નોટ અને ટપાલી ટિકિટોનો સંગ્રહ કરું છું અને ઓટોગ્રાફ વિશ્વની જે પ્રખ્યાત સેલિબ્રિટી હોય એના ઓટોગ્રાફનો સંગ્રહ કરું છું. આજે મોરબીમાં આવી પણ હસ્તીઓ છે યાર, તો એની મુલાકાત માટે હું આવ્યો છું. અને બીજું કે તમને ઉભા રહ્યો, તમને જો દેખાડી આપી દીધું. આ મારા બા દાદા છે, શાસ્ત્રી હર્ષદરાય કાંતિલાલ દવે. એમની જન્મ તારીખ છે 15-10-1930 રહ્યોલ ઈડર સ્ટેટ. તો 1 રૂપિયાની નોટ ઉપર એમની જન્મ તારીખ છે 15-10-1930. વાહ. પછી એમની પુણ્યતિથિ 23-6-2001 વેજલપુર અમદાવાદ ખાતે. તો 23-6-2001 વાળી એમની એ ડેટ વાળી 1 રૂપિયાની કરન્સી નોટ. એ જ પ્રમાણે મારા દાદી ત્રિવેણીબેન હર્ષદરાય દવે 10-1-1936 મોરબી સ્ટેટ વેજલપર ગામ, તો એની પણ કરન્સી નોટ. અને પુણ્યતિથિ 12-12-2006 મોરબી, તો એ પ્રમાણે એમની પણ ડેટ. આ તમને મળી કેવી રીતે છે આ બધી એન્ટિક નોટો? આ બધી નોટો હું રિઝર્વ બેંકના જે સરકારી પ્રેસ હોય છે ત્યાંથી કોન્ટેક્ટ કરીને મંગાવું છું. એક જે રીમ આવે, રીમ તોડીને આપણે જે ડેટ જોઈએ છે. દર્શન દવે મારું નામ છે, હું પણ વ્યવસાય વકીલાત જ કરું છું. વાહ. અને મને પણ ઓટોગ્રાફ કલેક્શન કરવાનો શોખ છે. મારી પાસે વધારે ફોરેન સેલિબ્રિટીના જ ઓટોગ્રાફ છે. ઓહો. અને એ પ્રેરણાને મારામાંથી જ મળી છે કે વિદેશમાંથી કંઈક કરું એમ. ક્યા વાત. હવે આપણે આ વિશે આપણે વાત કરીએ કે આમાં અહીંથી ત્યાં લગીનું થોડીક ચહલ પહલ કહી દો તમારી. આ છે ને, દર્શનભાઈને એમના ઓટોગ્રાફ સંગ્રહ બદલ વિજયભાઈ રૂપાણી સાહેબે સન્માન પત્ર મોકલેલું છે એમના લેટર પેડ ઉપર. ઓકે. પછી એ જ બાબતે રાજ્યપાલ આપણા શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી ઓટોગ્રાફ અંગેની. વાહ. મોરબી જિલ્લા કલેક્ટરે 73મા સ્વાતંત્ર્ય પર્વમાં મારું સન્માન કર્યું હતું હળવદ મુકામે. શું વાત. પછી મોરબી જિલ્લામાં આપણે આખું જિલ્લા લેવલનું એક એક્ઝિબિશન રાખ્યું હતું, જેમાં 10,000 લોકોએ મુલાકાત લીધી હતી પ્રદર્શનની. એમાં આપણા પોલીસ એસપી સાહેબ કરણરાજ વાઘેલા સાહેબ આવ્યા હતા અને એમને મને સન્માનપત્ર અને મોમેન્ટો આપ્યું હતું. વિજયભાઈ રૂપાણી સાહેબે મારા સંગ્રહને બિરદાવેલું છે. નામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મને જન્મદિવસની શુભકામનાઓ તથા ઓટોગ્રાફ કલેક્શન વિશે એક લેટર મોકલેલો છે. ક્યાં વાત. અને આ શું છે? એક એવી રેર વસ્તુ છે કે મારા એક મિત્ર છે ઉત્તમ દાસ કરીને, એમને મિરર લેંગ્વેજમાં ટાઈપિંગ કરવાનો શોખ છે અને એ આખી એમને બાઇબલ લખેલી છે મિરર લેંગ્વેજમાં. તો મને આ એમને લખીને એક મોકલ્યું છે શુભેચ્છા, મારી બર્થડે ગ્રીટિંગ્સ. તમે માનશો નહીં, આમાં મારે અત્યારે આમાં ઊંધું થતું જ ને, તમે હું તમને એક સોફ્ટ મારે હતું પણ સીધું કરી નાખ્યું. ને કે તમને મારા પણ રમેશભાઈ, તમે એક આનો ફોટો પાડી લેજો, પછી હું તમે થઈ શકે છે શું લખેલું છે દેખી શકશો તમે. શું વાત છે. વાહ. પછી બીજું શું ખજાનો પડ્યો છે આપણી પાસે? અત્યારે તો મારી પાસે મારા સર્ટિફિકેટ્સ ને એ પડેલું છે, કલેક્શન બધું ઘરે છે મારું. 50થી વધારે વખત ન્યૂઝપેપરમાં પણ આવેલું છે, અલગ અલગ ન્યૂઝપેપરમાં. વાહ. જિગ્નેશ દાદાએ મને જે આશીર્વાદ આપેલા છે એ સંજયભાઈ રાવલે પણ આપેલા છે આશીર્વાદ મને અહીંયા. વાહ. બધાનો ઓટોગ્રાફ. હા. ક્યા વાત. બે વાર મારું પદ્મશ્રી માટે નામ મોકલેલું છે વિનોદભાઈ ચાવડાએ અને સાંસદ રંજનબેન ભટ્ટે. વેરી ગુડ. ઇન્ટરનેશનલ બેંકનોટ સોસાયટી ઓસ્ટ્રેલિયાનો હું મેમ્બર છું, કોઈ પણ વર્લ્ડની નવી નોટ બહાર પડે તો મને તરત જાણ થઈ જાય. શું વાત છે. લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડ. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ. ક્યા વાત હે, આટલા બધા રેકોર્ડ્સ. વર્લ્ડ અમેઝિંગ રેકોર્ડ્સ. વાહ. આસિસ્ટ વર્લ્ડ રેકોર્ડ. ICCG News. યુનિવર્સલ રેકોર્ડ ફોરમ. ઇન્ક્રેડિબલ બુક ઓફ રેકોર્ડ્સ. 3. શ્રી કનકેશ્વરી દેવીએ મારું સન્માન કરેલું છે. આ કલેક્શન બાબતે જ. આ ન્યૂઝપેપરમાં અલગ અલગ આવેલું છે એના કટિંગ્સ ને બધું. શું વાત છે. આ આલ્બમ બનાવવાનો હેતુ એ છે કે હું શું છું એ લોકોને જાણવું હોય તો આલ્બમ જોઈને જાણી શકે, પોતાની જાતે જેમ સેલ્ફ એનાલિસિસ કરી શકે. ક્યાં વાત હે. જોઈ લ્યો. ચિત્રલેખામાં આવેલું છે 2016માં. વાહ. આવી બુક મેં પહેલી વખત જોઈ. સક્સેસ સ્ટોરી. અને ન્યૂઝપેપરના કટિંગ્સ છે અલગ અલગ. કમલેશભાઈ બધા અલગ અલગ છે. મુસ્લિમ રાષ્ટ્ર પણ ગણપતિ દાદાની નોટ બહાર પાડે છે એનો આખો આર્ટિકલ આવેલો હતો. ઇન્ડોનેશિયા છે એ. અને આ જ્યારે ગણપતિ દાદાનું પોર્ટ્રેટ મૂક્યું ને, ત્યારથી એનો જે આંક કહેવાય ને, જે એનો ગ્રોથ જીડીપી એ ઊંચો આવી ગયો હતો. ગણપતિ દાદાનું શું મહત્વ છે ને એ મુસ્લિમ રાષ્ટ્ર સમજાવે છે આપણને. આપણે શરમ કરવી જોઈએ યાર. કરવી જ જોઈએ સાહેબ.
કે આપણે પણ એક આવું રાખવું જોઈએ, શું કેવું છે તમારે? હા, કોઈ પણ એક પોર્ટ્રેટ રાખવું જોઈએ સાહેબ, અને તમે એકવાર સમય મળે તો મારા ઘરે આવજો. મારી પાસે આપણા જે હિન્દુ મેથોલોજીના દેવી દેવતાઓ છે ને એના વિશેની રજવાડા હોય છે, સ્ટેમ્પો બહાર પાડી હતી ને રજવાડી કોટ ફી, એનું કલેક્શન પણ મારી પાસે અદભુત છે, ગણપતિ ઉપર, લક્ષ્મીજી ઉપર, એવી રીતે. જરૂરથી આ વિડીયો જો સક્સેસ હશે ને તો જરૂરથી અમે તમારા ઘરે ફાઇનલી વિઝિટ કરવા માટે જરૂરથી આવશું. અને 4 કલાક જેવો સમય લાગશે એટલું મોટું કલેક્શન છે મારું. તમે કહેશો એ દેશનો સિક્કો નોટ તમને બતાવીશ, ટપાલી ટિકિટ પણ હું તમને બતાવીશ. કમલેશભાઈ, આ તો બધું મારા વિશે તમે જોયું અને બતાવ્યું અને વર્ણન કર્યું મેં પોતે જ મારા ખુદનું, પણ હું તમે જે આટલું નેક કાર્ય કરો છો એમાં બચ્ચુ બાપા માટે તમે જે કર્યું છે ખૂબ ધન્યવાદને પાત્ર છે, એટલે હું તમારા માટે વેરી સ્મોલ ગિફ્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાંથી મંગાવી છે મેં. શું વાત છે, આપણે બચ્ચુ બાપા લા, આપણે આવ્યા હતા કપિલભાઈ સાથે આવ્યા હતા. હા, મારી જન્મ તારીખ છે 13/7/1988, એમાં જોઈ લ્યો 13/7/88. કમલેશભાઈ, હું વધારે કઈ નથી આપી શકતો, વેરી સ્મોલ ગિફ્ટ, પણ આ ગિફ્ટ એટલી અમૂલ્ય છે કે પ્રીશિયસ, તમને કોઈએ નહીં આપી હોય એમ. રાઈટ રાઈટ, તમે બિલકુલ સાચા, આ બધાએ આપેલી છે પણ આ ગિફ્ટ મારા માટે અનમોલ છે, અને આ ગિફ્ટને હું છે ને મારા ઘરની અંદર 100 પીસમાં રાખીશ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. બહુ જ આનંદ થયો, કારણ કે આ ગિફ્ટ યાર, આની કિંમત તમે શું માનો છો યાર, કોઈ આંકી ના શકે એવી વસ્તુની કિંમત છે યાર. કારણ કે એક બીજું મારે તમને પૂછવું હતું, થેન્ક યુ સો મચ આવી એક ગિફ્ટ આપી. તો આ જે બધો વિચાર, આની પાછળ તમને તકલીફ કેટલી પડી? આના પાછળ જો હું તમને કહું, 1999 થી કલેક્શન કરું છું, અત્યાર લગી મારી પાસે 37 લાખનું ઇન્વેસ્ટમેન્ટ જ છે ખાલી મારું, બરાબર છે? 37 લાખ. પપ્પા મમ્મી અને મારા નાના ભાઈનો મને સપોર્ટ છે, મને કોઈ પણ વ્યસન નથી કોઈ પ્રકારનું, પણ આ હું અને ડ્રગ્સ માનું છું, આ મારું ડ્રગ્સ છે, મને એટલું વ્યસન છે આનું. કોઈ પણ નવી નોટ કે સિક્કો બહાર પડે ને મને એ વસ્તુ જોઈએ જ. અત્યારે હાલમાં હમણાંની નોટ ને કે કયું શું બહાર પડ્યો? હમણાંની નોટ છેલ્લે તો 20 ની જ આવી છે નવી, પણ હમણાં નરેન્દ્રભાઈ મોદીએ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો, લખનૌ યુનિવર્સિટીના 100 વર્ષ પૂરા થયા ને એનો, એ મારી પાસે વિધિન 3 મહિનામાં આવી જશે. બોલો, હજુ તો આપણે 20ની નોટ આપણે રેગ્યુલર મળે કે બીજી નવી કલરની? જો આ ટાઈપની બતાવું તમને, 20ની નોટ આ ટાઈપની, એ બોલી આપણે ગ્રીન. યંગેસ્ટ આઈપીએસ સફીન હસન સાહેબ છે એમની, મારી એપોઇન્ટમેન્ટ ફિક્સ થઈ ગઈ છે, પણ એમને કંઈક ટ્રેનિંગમાં જવાનું છે એટલા માટે એ બાકી રહી ગઈ છે. ભાવનગરના એસપી છે, 22 વર્ષની ઉંમરમાં એસપી બન્યા છે, યંગેસ્ટ આઈપીએસ ઓફ ઇન્ડિયા સફીન હસન સાહેબ. અત્યારે ભાવનગરમાં છે? અત્યારે ભાવનગર, પહેલાં જામનગર 2 વર્ષ માટે પ્રોબેશન પીરિયડમાં હતા, અત્યારે ભાવનગર છે. ભાવનગર તો યાર આપ જાણો જ છો ને ભાઈ, મોજવાળું નગરી ભાઈ. હું તો માનું ત્યાં સુધી ગુજરાતમાં સૌથી સસ્તું અને સારું ફૂડ ભાવનગરમાં છે. આટલી જગ્યા ફરો છો પણ ભાવનગરમાં બેસ્ટ ફૂડ, 20-30 રૂપિયામાં તો આપણું પેટ ભરાઈ જાય યાર, બેસ્ટ ખાવાનું. અલગ અલગ પાછું તમે ફૂડી લોકો માટે તો બહુ મસ્ત જગ્યા છે. તો આ એક બીજી વાત કહેવી હતી તમને, કે આ જ્યારે આ બધું કરતા હોય ત્યારે તમને વિરોધ પણ બહુ કરતા હોય કે ભાઈ આ તમે આ બધા ખોટા ખર્ચા કરો છો, આવું કરો છો. મારા કેટલાય મિત્રો છે ને, એમાં એક એલી કોલેજના પ્રિન્સિપલ છે આપણી, એલી કોલેજ મોરબીના, મને કે તું ગાંડો થઈ ગયો છો, તારી જુવાની તો આવી વેડફર સામને તેમને, પણ હું સાંભળું છું કેમ કે આપણા મોરબી જિલ્લામાં છે ને એક મ્યુઝિયમ નથી કમલેશભાઈ, અને મારું એક સપનું છે મ્યુઝિયમ હશે ને તો મિતેશ દવેનું જ હશે મ્યુઝિયમ. ક્યાં વાત છે યાર, કેમ કે તમે વિચારજો, તમે તો આટલા બધા ફરેલા છો સાહેબ, રાઈટ, બધા જિલ્લામાં એક એક મ્યુઝિયમ છે, આપણો મોરબીમાં નથી, મોરબીમાં એકે મ્યુઝિયમ નથી સાહેબ, રાઈટ. નાટ્ય મ્યુઝિયમ તો એ બંધ થઈ ગયું પરા બજારમાં ઉપર. ના ના, જરૂર થઈ ગયા છે તમે જે આ આનાથી કહેવાય ને કે કંઈક તો લોકોને વિચાર તો આવશે જ ને. હા, અને આજે જે તમે મને યાર ગિફ્ટ આપી યાર, દિલ ખુશ કરી દીધું યાર. આજે જે ઇઝ ધ પ્રીશિયસ, આની કોઈ કિંમત ન હોય હું જ તમને કહું છું એવું, હું અભિમાન પણ નથી કરતો, પણ આ વસ્તુ જે જોશે ને એકવાર થોડી વાર તો ચકિત થઈ જશે. વિચાર કરો કે રોબોટ આપણે જે પ્લેન જે બનાવ્યું ને એ વ્યક્તિએ માઇન્ડમાં પેલા મગજમાં વિમાન બનાવ્યું હશે ને. હા હા, અને પછી એના તરંગો યુનિવર્સમાં છોડ્યા એટલે એ તરંગ છોડી છોડીને પાછાની પાસે જ આવે. તમે સાચા છો, એ વસ્તુ થાય. કોઈ બધા દાંત કાઢતા હતા કે લોખંડ કોઈ દિવસ થોડું હવામાં ઉડે યાર. સાહેબ આજે જે બધા પ્લેનમાં આપણે બધા જોયું છે ને બેસીએ છે ને સાહેબ, એ મેટલ જ છે, બરોબર. એવી બધી કેટલી બધી વાતો છે યાર કે જે તમે માઇન્ડની અંદર જે વિચારશો ને એ જ અંદર થશે. એટલે તમને બધાને એ જ કહીશ કે પહેલાં છે ને મસ્તીનું મોજ કરો. ઘણા કહેતા કે વિદેશ જવું છે, પહેલાં પાસપોર્ટ તો કઢાવી લો યાર. અને એક નાની સલાહ આપું છું, વ્યસનમાં ક્યારે પૈસો ના બગાડતા, જિંદગી જીવો, મોતથી જો હોવામાં એટલી ખુશી પડે છે ને, મને ડ્રગ્સ જેવી ડ્રગ્સની જે ફિલિંગ્સ આવે ને એ ટાઈપની આવે છે. મેં ડ્રગ્સ લીધું નથી ક્યારે, પણ સાહેબ અંદરથી જે બધી વાત આ બધી વાતો તમને એટલા માટે કહી રહી, આજે તમને કહી દઉં, હું પણ કહી દઉં
આજે હું 3 વર્ષથી જે વ્યક્તિને હું જે વસ્તુ મને મગજમાં ગરી ગઈ હતી, એક ભાઈ મને 3 વર્ષથી મને કીધું હતું કે કમલેશભાઈ એક એવી વડીનું શાક મળે છે એ ગામમાં, ને હું બહુ તપાસ કરી પછી માંડી એ વ્યક્તિને સાથે મારે વાત થઈ અને એક જ વિડીયો બનાવવા માટે હું આજે અત્યારે જવાનો છું. એક જ વિડીયો બનાવવા માટે એક વખત તો જઈ આવ્યો છું, પણ એ વિડીયો બનાવવા માટે એક વખત પાછો બીજી વાર જાઉં છું. સાહેબ અંદર જે કહેવાય ને મગજની અંદર તમારા વિચારો અંદર તૈયાર થઈ જ જવા જોઈએ કે સાહેબ આ કરવું જ છે અને કરવાના છે. અમારા ફ્યુચર પ્લાન સાહેબ તમે કદાચ અમારા સાંભળશો તો તમે મગજ નહીં કામ કરે. મારા ફ્યુચર પ્લાન એવા છે, દિવસે આપણા ઇન્ડિયાના વિડીયો આવશે, રાત્રે ઇન્ટરનેશનલ વિડીયો આવશે. મેં ફાઇનલ પ્લાન કરીને રાખ્યો છે જ્યારે પણ આ તો લોકડાઉન આવી ગયું, નકર લોકડાઉન પહેલાં મેં અત્યારે કદાચ ફાઇનલ પ્લાન થઈ પણ ગયો હોત, પણ જરૂરથી મારું સ્વપ્ન એવું છે કે ઇન્ડિયાના વિડીયો સવારે આવશે અને રાત્રે ઇન્ટરનેશનલ વિડીયો આવશે. પાકિસ્તાન સુધી પણ જઈ આવવાનો છું સાહેબ. લોકો ખાલી નામ સાંભળીને બે હું ત્યાં ખાઈને આવવાનો છું અને એવી રીતના પ્યોર વેજવાળી વસ્તુને લોકોને આપણે બતાવશું કે દુનિયાની અંદર છે ને, હું ગેરંટી સાથે કહીશ કે 5-10 વર્ષ પછી સાહેબ પ્યોર વેજનો જમાનો આવશે. તમારે જો સંગ્રહાલયની બધી વસ્તુ આ તો તમને ખાલી ઝલક જ બતાવી છે અને હજુ સંગ્રહાલયનું એમના ઘરની અંદર વિઝિટ કરશું અને મસ્તીની દરેક એક એક વસ્તુ કઈ રીતના ક્યાંથી કલેક્ટ કરી છે, શું કર્યું છે, બધી જ વાતો તમને અમે તમારા વિડીયોમાં લઈને આવશું. ત્યાં સુધી જય માતાજી, જય મોગલેન જય. ને મારા છેલ્લા પૂર્ણ વિરામ કરતા પહેલા મળશું મેડે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેકરણ તે દિયા ધરતી દગતી. હરિયમ તે છે. જય માતાજી, જય ભગવતી, જય મોગલેન જય હિન્દ. બાય બાય.